ડિવિઝન થઈ ગયું વડોદરાનું, 4,000 છોકરાઓનું, રાઈટ. અને રાજકોટની બાજુ 8,000 છોકરાઓ છે. તો આ 4 રિજનમાં સારી એવી કંપનીઝ જાય છે. અમદાવાદમાં સૌથી વધારે જાય છે, પછી સુરત, રાજકોટ અને વડોદરા. વડોદરા, આ રાઈટ. 4 મેજર સિટી સિવાય નડિયાદ બાજુ જાય છે, એ બી વડોદરા રિજનમાં જ ગણી લે. બાકી બધી જગ્યાએ કંપનીઝ રિલેટિવલી ઓછી જાય છે. અને મેઇન જે પ્રોબ્લેમ છે મારો, આટલા બધા છોકરાઓ એન્જિનિયરિંગમાં જાય છે, ભૂલ હવે આમાં બે લોકોની છે, આપણા કરિક્યુલમની બી થોડી ભૂલ છે અને છોકરાઓની તો ડેફિનેટલી છે. રાઈટ. 4 વર્ષના ટાઈમમાં એ ભલે કરિક્યુલમમાં નથી ઇનફ વસ્તુ, પણ એ પોતે બી કરી શકે છે. અને છોકરાઓ જાતે જાતે ક્યારેક ઓનલાઈન થ્રુ કે બીજા કોર્સિસ થ્રુ શીખતા હોય છે પોતાની જે સ્કિલ્સ ડેવલપ કરવા માટે. તો કોડિંગ ગીતાથી મારો મેઇન એમ હતો કે પંજાબમાં તો મેં આઉટકમ લઈ આવ્યો, હવે મારે ગુજરાતમાં આવતું. અને ગુજરાતમાં આવવા પાછળનું બીજું રીઝન એ હતું કે હું ગુજરાતથી છું, હું આ આખા એન્વાયરમેન્ટને સારી રીતે સમજું છું. અને કંપનીઝ હવે 3 રિજનમાં આઈટી કંપનીઝ મોટાભાગની સારી એવી જોબ આપે છે. પહેલું રિજન થઈ ગયું અત્યારે જે સૌથી વધારે બૂમ પર ચાલે છે, બધાને ખબર છે, બેંગ્લોર, બેંગ્લોર હૈદરાબાદ રિજન, ત્યાં સૌથી વધારે અત્યારે જોબ્સ હોય છે. બીજું રિજન થઈ ગયું મુંબઈ પુણે, ત્રીજું થઈ ગયું દિલ્હી ગુડગાંવ એનસીઆર. આ 3 રિજનમાં સૌથી વધારે હાઈ સેલરીઝની જોબ હોય છે. અને એ જ અત્યારે અમે કોડિંગ ગીતા થ્રુ ટાર્ગેટ કરીએ છીએ. કોડિંગ ગીતામાં અમે અત્યારે ગુજરાતમાં ઓફર એ કરીએ છીએ, 4 વર્ષનો બીટેક પ્રોગ્રામ, જેમાં પહેલા 2 વર્ષ બાળકો ડેવલપમેન્ટ પર વધારે ધ્યાન આપે, ત્રીજા વર્ષથી ઇન્ટર્નશિપ ચાલુ કરે, મતલબ 5મું, 6ઠ્ઠું, 7મું, 8મું 4 સેમેસ્ટર ઇન્ટર્નશિપ કરે, અને આ 4 સેમેસ્ટર દરમિયાન એ લોકો એઆઈ પર વધારે ફોકસ કરે. એઆઈ નો હવે ટ્રેન્ડ આવી ગયો છે, એઆઈ હવે આપણે શીખવું જ પડશે, જરૂરી થઈ ગયું. એક્ઝેક્ટલી. તો ડેવલપમેન્ટ સાથે એઆઈ, અને 4 વર્ષ પછી અમે નવા છીએ, પેરેન્ટ્સનો ટ્રસ્ટ બી જોઈએ છે અમારે. અને અમે નથી ઈચ્છતા કે અમારામાં બાળક પેરેન્ટ્સ મૂકે તો ટેન્શન એમના પર રહે. બરાબર. એટલે અમે શરૂઆતના 2 વર્ષ માટે, જ્યાં સુધી બધાને અમારા પર ટ્રસ્ટ ન થાય, પ્લેસમેન્ટ ગેરંટી આપીએ છીએ. અને આ પ્લેસમેન્ટ ગેરંટી વર્બલ નથી, રિટર્ન પેપર પર છે, સીધું જ અમે પેપરમાં લખીને આપીએ છીએ. 4 વર્ષ પછી જો બાળકની અમારા જે કેમ્પસમાં એડમિશન લે છે, મિનિમમ 6 લાખનું પ્લેસમેન્ટ ના થાય 4 વર્ષ પૂરા કર્યા પછી, તો અમે જે ફી પેરેન્ટ્સે અમને આપી છે એમાં જીએસટી એક્સક્લુડ કરીને રિફંડ. આ એટલા માટે છે કે પેરેન્ટ્સને, હવે તમે જ વિચારો, કોઈ પંજાબમાંથી આવ્યું છે, આ ટાઈપનો કોર્સ છે, અમુક લોકોને સાચું ના લાગે અને પેરેન્ટ્સને ડર રહે કે હું મારા બાળકને આ કોર્સમાં મૂકું, આ સાચેમાં આવા આઉટકમ મળી શકે કે નહીં. તો એમના એ ખાલી ડરને દૂર કરવા અમે લીગલ કોન્ટ્રાક્ટ લખીને આપીએ છીએ. અમને કોન્ફિડન્સ, કોન્ફિડન્સ અમારો કોન્ફિડન્સ છે, કેમ કે જે અમે ત્યાં રિઝલ્ટ બતાવ્યા, પહેલા વર્ષમાં જો અમે 30માં 34માંથી 30ને પ્લેસ કરી શકતા હોય, અહીંયા તો અમારી જોડે 4 વર્ષ, જે 2024નું અમારું હાઈએસ્ટ પેકેજ છે, 24 લાખનું છે, 4 છોકરાઓને 20 લાખ ઉપરનું મળ્યું છે. અહીંયા અમે કહીએ છીએ કે મિનિમમ 6 લાખનું મળશે, તો અમારા માટે એ બહુ ઇઝી છે. અને 6 લાખ મિનિમમ એ મારા હિસાબે રિઝનેબલ નંબર છે, કેમ કે અમારો ક્લાસ હશે 60 છોકરાઓનો છે, તો 60 છોકરાઓને મિનિમમ 6 લાખ પર લઈ જવાય, સારો નંબર છે મારા હિસાબે. ઇઝી છે, કદાચ થઈ જતો થઈ જાય કે બેઝિક લેંગ્વેજીસ કોઈ પણ સ્ટુડન્ટ 2 વર્ષ બેઝિક શીખે, 2 વર્ષ ઇન્ટર્નશિપ કરે, એટલે આરામથી. મેઇન આમાં થશે શું, અમે થિયરેટિકલ નોલેજ કે પ્રેક્ટિકલ પર વધારે ફોકસ કરીએ છીએ. માની લો કે અમે કોઈ સબ્જેક્ટ શીખ્યા, વેબસાઇટ બનાવવાનું છે, તો બાળકને વિચારતા શીખવાડીએ કે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ શું છે. આપણે કોઈ બી પ્રોજેક્ટ બનાવતા પહેલાં અમે ડાયરેક્ટ એન્ડ આઉટકમ પર નથી જતા, કોઈ બી એપ્લિકેશન કે પ્રોજેક્ટ બનાવી છે તો એમાં રિક્વાયરમેન્ટ શું છે, જરૂર શું છે એપ્લિકેશન બનાવવાની, કોઈ કયો પ્રોબ્લેમ તમે સોલ્વ કરો છો, કઈ રીતે સોલ્વ કરવા માંગો છો, પછી તમે જાઓ ડિઝાઇન બનાવો, ડિઝાઇન બની ગઈ, હવે એને જઈને કોડ કરો. તો જે રીતે આપણે કંપનીમાં સોફ્ટવેર બનાવીએ, એ જ પ્રોસિજર પહેલા સેમિસ્ટરથી અમને છોકરાઓને ફોલો કરે. એટલે જેમાં બેઝિક જે ટાસ્ક સિસ્ટમ જે અમારે અસાઇન થતી હોય, કે પહેલા આઈડિયેશન છે, પછી એનું એના ઉપર વર્ક ડિઝાઇનિંગ પ્રોસેસ છે, પછી ડેવલપમેન્ટ છે, પછી પ્રોડક્શન છે, એક્ઝેક્ટલી એ રીતના. તો આ જ પ્રોસેસ અમે પહેલા સેમિસ્ટરથી ચાલુ કરીએ. પહેલું સેમ જે ટેકનિકલ સબ્જેક્ટ હોય એમાં કરો, બીજા સેમમાં, ત્રીજા સેમમાં, ચોથા સેમમાં 4 વાર તમે રિપીટ કરો, બાળકને સમજણ પડી જાય આરામથી. બીજું મારે અહીંયા મેં એક પ્રોબ્લેમ નોટિસ કર્યો છે અત્યાર સુધી જે ટાઈમ મેં રાખ્યો છે, જે ટાઈપનું કમ્યુનિકેશન સ્કિલ બાળકનું પંજાબમાં હતું, જે બાળકો અમને જે લેવલના કમ્યુનિકેશન એમના હતા, અહીંયા એ મિસિંગ છે. અહીંયા આપણે પહેલાં કમ્યુનિકેશનથી સ્ટાર્ટ કરવું પડે છે. અહીંયાના છોકરાઓ શરૂઆતમાં શાય બહુ હોય છે. હા, થોડા ઘણા કાઇન્ડ ઓફ ઇન્ટ્રોવર્ટ ફેઝમાં હોય છે, થોડાક શાય કેટેગરીના, કે જે હેડ લેવલ સુધી વાતચીત ના કરી શકે. આમ પહેલા સેમિસ્ટરમાં અમે ફોકસ એ કરીએ છીએ કે સાઇનસ દૂર કરીએ, અને એ એક વખત દૂર થાય ને,
પછી જો એ પોતાના આઈડિયા 25-50 લોકો